નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ એક ચેપ્ટર નંબર અગિયાર બેંક સિલક મેળનો અભ્યાસ કરીશું વેપારી બિઝનેસ કરે છે અને બેંકમાં ચાલુ ખાતું ખોલાવે છે વેપારી બેંકની સાથે જે વ્યવહારો કરે છે તેના માટે વેપારી પોતાના ચોપડામાં બેંક બુક એટલે કે રોકડ મેળ રાખે છે મતલબ કે વેપારી જે છે એ બેન્ક બુક કે રોકડ મેળ તૈયાર કરે છે વેપારી બેન્કની સાથે વ્યવહાર કરે છે તો બેન્કે બી ચોપડા તૈયાર કરવા પડે એટલે બેન્ક શું રાખે છે પાસબુક તો વેપારી બુક એટલે કે રોકડ રાખે અને બેન્ક જે છે એટલે પાસબુક રાખશે આપણે જે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય તે બેન્કની સાથે આખા વર્ષ દરમિયાન ઘણી બધી લેવડ દેવડ કરતા હોઈએ છે બેંકમાં રૂપિયા ભરતા હોઈએ બેંકમાંથી રૂપિયા ઉપાડતા હોઈએ બેંકને કોઈ ખર્ચની ચૂકવણી માટે કીધેલું હોય બેંકને કોઈ આવક ઉઘરાવવા માટે કીધેલું હોય બેંક આપણા પાસેથી ચાર્જીસ વસૂલ કરતી હોય જેમ કે ચેકબુકનો ચાર્જીસ વસૂલ કરે બીજા અન્ય ચાર્જીસ પણ બેંક આપણી પાસેથી વસૂલ કરતી હોય છે તો આ બધાના કારણે આપણે બેંકની સાથે ઘણા બધા વ્યવહારો કરતા હોઈએ છીએ હવે બેંકની સાથે વ્યવહારો કરીએ એટલે સમજી લો કે આપણે બેંકમાં પાંચ હજાર રૂપિયા ધંધામાંથી જમા કરાવ્યા છે તો શું થશે કે ભાઈ આપણે બેંકની પાસેથી પાંચ હજાર રૂપિયા લેવાના છે અને બેંક એવું કહેશે કે ભાઈ મારે આ વેપારીને પાંચ હજાર રૂપિયા આપવાના છે હવે બંને બાજુની સિલક કેવી થવી જોઈએ સરખી થવી જોઈએ કે ભાઈ મારે લેવાના છે મતલબ બેંકે શું કરવાના છે એટલા રૂપિયા આપવાના છે પણ આખા વર્ષ દરમિયાન જેટલા બી વ્યવહારો થાય છે એમાં અમુક વ્યવહારો એવા હોય છે કે જેના કારણે બેંકમાં પાસબુકમાં નોંધ થઈ ગઈ હોય છે પણ કદાચ રોકડ મેળમાં નોંધ કરવાની બાકી રહી જાય અથવા તો રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે અને પાસબુકમાં નોંધ કરવાની શું રહી જાય બાકી રહી જાય જો આવી સિચ્યુએશન ઊભી થાય તો બંનેની જે છેલ્લી બાકી છે એટલે કે છેલ્લી સિલક છે તે મળતી નથી એટલે મારે બેંકની જોડે લેવાના જે છે એની અમાઉન્ટ કંઈક અલગ આવતી હોય અને બેંકે મને આપવાના જે રૂપિયા છે તેની અમાઉન્ટ કંઈક શું આવતી હોય અલગ આવતી હોય અને આ જે અલગ અલગ રકમો આવે છે તેના તફાવતો શોધી તેના કારણો જાણી તેને દૂર કરવા માટે આપણે જે બનાવવાનું છે તેને શું કહેવામાં આવે છે બેંક સિલકમેળ બેંક મેળ તૈયાર કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ શું છે તો બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેન્કની બાકી વચ્ચેનો તફાવત જે છે એના કારણોને જાણવાનો છે બેંક સિલકમેળ આપણે બનાવીશું તો એની અંદર કયા કયા વ્યવહારો નોંધવામાં આવે છે તો જે વ્યવહારના કારણે રોકડ રોકડમેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીમાં તફાવત આવતો હોય તો તે વ્યવહારો આપણે રોકડ રોકડમેળ સોરી બેંક સિલકમેળમાં નોંધવાના અને કયા વ્યવહારો નહીં નોંધીએ તો જે વ્યવહારને કારણે રોકડ રોકડમેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકીમાં તફાવત આવતો ન હોય તે વ્યવહારો આપણે બેંક સિલક મેળમાં નોંધવાના નથી બેંક મેળનું બીજું નામ શું છે તો બેંક સિલક મેળનું બીજું નામ છે બેંક સિલક મેળવણી પત્રક બેંક સિલક નું બીજું નામ શું છે બેંક સિલક મેળવણી પત્રક હવે આ બેંક સિલક મેળ ક્યારે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો બેંક સિલક મેળ અમુક ચોક્કસ સમયે કે તારીખે વેપારી એટલે આપણે વેપારી હોઈએ ને આપણે બિઝનેસ કરતા હોઈએ તો વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે પણ આપણે આ ચેપ્ટરની અંદર જે દાખલા શીખવાના છે તે દરેક દાખલાની અંદર બેંક સિલકમેળ જે તૈયાર કરેલો છે તે મહિનાની છેલ્લી તારીખનો તૈયાર કરેલો છે એટલે કે જાન્યુઆરી મહિનો હોય તો જાન્યુઆરી મહિનો ક્યારે ખતમ થાય એકત્રીસ જાન્યુઆરીએ તો એકત્રીસ જાન્યુનો જાન્યુઆરીનો બેન્ક સિલકમેળ બનાવ્યો હશે એપ્રિલ મહિનાની વાત કરીએ તો એપ્રિલ મહિનો ત્રીસ તારીખે ખતમ થાય તો ત્રીસ તારીખનો બેંક સિલકમેળ બનેલો હશે હવે બેંક સિલકમેળનો નમૂનો કેવો હોય છે તો તમને દેખાય છે એ પ્રમાણે આ બેંક સિલક સિલકમેળનો નમૂનો છે બેંક સિલકમેળની અંદર સૌથી પહેલાં ક્રમ વિગત અને જે રકમ ઉધાર ના થઈ હોય તેને ઉધાર કરવાનો જે જમા નથી થઈ તેને શું કરીશું જમા કરીશું આપણે જ્યારે પણ બેંકની સાથે વ્યવહાર કરતા હોઈએ ને તો આપણી પાસે જો રૂપિયા આવે આપણી પાસે એટલે આપણા બેંકમાં જો રૂપિયા આવે તો આપણે બેંક ખાતું ઉધાર કરીએ તો પાસબુકમાં હંમેશા તેનાથી ઓપોઝિટ એન્ટ્રી થાય જો આપણી પાસે રૂપિયા આવતા હોય આપણી પાસે રૂપિયા શું થતા હોય આવતા હોય આ પ્રમાણે તો આપણી પાસે જો રૂપિયા આવતા હોય તો આપણે રોકડ મેળ બનાવતા હોઈએ છીએ રૂપિયા આવે તો આપણે રોકડ મેળની આઈ બાજુ એટલે કે ઉધાર બાજુ એન્ટ્રી કરીએ છીએ રૂપિયા આવે તો અથવા ચેક ભરવામાં આવે તો બી આપણી પાસે રૂપિયા આવે છે તો આપણે કઈ બાજુ એન્ટ્રી કરીશું રોકડમેળની આઈ બાજુ હવે રૂપિયા આવે છે તો આપણે રોકડ મેળની આઈ બાજુ એન્ટ્રી કરીએ છીએ તો બેંકવાળા શું કરશે પાસબુકમાં જમા બાજુ એન્ટ્રી કરશે તો જ્યારે બી આપણા બિઝનેસના બેંક ખાતામાં રૂપિયા આવતા હોય તો આપણે એન્ટ્રી કરીએ છીએ રોકડ મેણની આઈ એટલે કે ઉધાર બાજુ અને પાસબુકવાળા એટલે કે બેંક પાસબુકમાં કઈ બાજુ એન્ટ્રી કરશે જમા બાજુ એ જ રીતે એનાથી ઓપોઝિટ જો આપણી પાસેથી કોઈ કારણસર રૂપિયા જતા હોય એટલે આપણે કોઈ પાર્ટીને રૂપિયા ચૂકવતા હોય કોઈ ખર્ચ પેટે રૂપિયા ચૂકવતા હોય તો આપણી પાસેથી રૂપિયા જાય છે અને જાય છે એટલે આપણે કઈ બાજુ લખીશું વ્યય બાજુ વ્યાય બાજુ એટલે કઈ બાજુ જમા બાજુ અથવા આપણે કોઈને ચેક લખીને આપીએ હવે ચેક લખેલ છે એટલે આપણી પાસેથી રૂપિયા જવાના છે અને રૂપિયા જાય છે એટલે આપણે વ્યય બાજુ એટલે કે જમા બાજુ લખીશું જ્યારે પાસબુકમાં દેખો નીચે કઈ બાજુ લખવામાં આવશે ઉધાર બાજુ જ્યારે આપણા ધંધામાંથી રૂપિયા જશે તો પાસબુકમાં ઉધાર બાજુ લખવામાં આવશે તો વેપારી અને બેંક બંને ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી કરે જો વેપારીના બેંક ખાતામાં રૂપિયા આવશે તો વેપારી રોકડ મેળમાં ઉધાર બાજુ અને બેંક પાસબુકમાં જમા બાજુ નોંધ કરે અને જ્યારે વેપારીના બેન્કમાંથી પૈસા જાય ત્યારે વેપારી રોકડ મેળમાં વ્યય એટલે કે જમા બાજુ નોંધ કરે અને બેંક પાસબુકમાં ઉધાર બાજુ નોંધ કરે હવે એકવાર આપણે બાકી જોઈ લઈએ આ બી તમારા માટે ખાસ વધુ મહત્ત્વની છે કે વેપારી જે છે એ રોકડમેળ તૈયાર કરશે બેંક જે છે એ પાસબુક તૈયાર કરશે હવે બેંક સિલક એટલે કે આપણું લેણું આ વેપારી માટેની વાતો છે કે બેંક સિલક લખી હોય એટલે વેપારીનું શું કહેવાશે લેણું તો બેંક સિલકની રોકડ મેળ મુજબ કઈ બાકી હોય ઉધાર અને પાસબુકના હિસાબે જોવા જઈએ તો કઈ બાકી હશે જમા અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે ધંધાનું દેવું વેપારીનું દેવું કહેવાય કે વેપારીને બેંકને એટલા રૂપિયા દેવાના છે તો રોકડ મેળ મુજબ તેની જમા બાકી હોય અને પાસબુક મુજબ તેની કઈ બાકી હોય ઉધાર બાકી હોય મતલબ કે આ રીતે તમારે યાદ રાખવાનું રોજ પાવ રોજ પાવનો મતલબ છે રોકડ મેડ મુજબ જમા બાકી તો પાસબુક મુજબ ઉધાર બાકી પછી એનાથી ઓપોઝિટ જોઈ લેવાનું કે રોજમેળ મુજબ રોકડ મેડ મુજબ ઉધાર બાકી તો પાસબુક મુજબ કઈ બાકી થશે જમા બાકી તો કોઈ પણ દાખલો ગણીશું તો આ બધી વિગતો તમારે શું કરવી પડશે ખાસ ધ્યાનમાં લેવી પડશે અને યાદ જ કરી લેવાની હવે નીકાળો ક્વેશ્ચન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ નીકળજો રમેશનો બેંક સિલક તૈયાર કરવાનો છે તો ક્વેશ્ચન નંબર ત્રણ ની અંદર ચોથા નંબરનો પ્રશ્ન છે લખેલું છે કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ ના રોજ રમેશનો રોકડ મેળ દસ હજાર રૂપિયા બેંક સિલક દર્શાવે છે રકમ આખી વાંચી લઈ જાઉં છું પછી આપણે દાખલો ગણીએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ ગ્રાહકો પાસેથી મળેલ પરંતુ બેંકમાં ભરવાના બાકી ચેક પાંચ હજારના હાથ પર છે રૂપિયા સાત હજારના લખેલા ચેક બેંકમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ સુધી રજૂ થયા નથી રૂપિયા આઠ હજારનો ચેક બેંકમાં ઓગણત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ ભરેલ છે જે નકારાયેલ છે તેની નોંધ રોકડ મેળમાં કરવાની શું રહી ગઈ છે બાકી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ પાસબુક મુજબ બેંક સિલક શું હશે હવે મેં તમને આગળ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે આપણે રોકડ મેળ પરથી બેંક મેળ બનાવીશું તો બેંક સિલક મેળ હંમેશા મહિનાની છેલ્લી તારીખનો બનાવવામાં આવશે એટલે દાખલા નંબર ચાર જેની અંદર લખ્યું છે એકત્રીસ ત્રણ બે હજાર સોળનો રમેશનો બેંક સિલક મેળ હવે દાખલાની શરૂઆત જે કરવામાં આવે છે તેની અંદર આપણે લખી કાઢ્યું ક્રમ વિગત ઉધાર રૂપિયા અને જમા રૂપિયા જો આપણે દાખલાની શરૂઆત રોકડ મેળ મુજબની બાકીથી કરતા હોય તો આપણા દાખલાનો જે અંતિમ જવાબ છે તે પાસબુક મુજબની બાકી પ્રમાણે આવશે અને જો દાખલાની શરૂઆત પાસબુક મુજબની બાકીથી થતી હોય તો જવાબ રોકડ મેળ મુજબની બાકીથી આવશે દાખલો ગણવા માટે મહત્વનું એ છે કે સૌથી પહેલાં તો વ્યવહાર વાંચીએ અને વ્યવહાર વાંચીને આપણને ખબર પડવી જોઈએ કે આ વ્યવહારના આધારે આપણી પાસે રૂપિયા આવે છે કે જાય છે આટલી વાતની ખબર પડ્યા પછી બીજી વસ્તુ એ ખ્યાલ આવવો જોઈએ કે આપણે એકત્રીસ ત્રણ બે હજાર સોળનો બેંક સિલક મેળ બનાવવાનો છે તો એકત્રીસ ત્રણ બે હજાર સોળ અથવા એના પહેલાં જે નોંધ થઈ છે તે સમજી લેવાનું થઈ ગઈ છે નોંધ અને એકત્રીસ ત્રણ બે હજાર સોળ પછી જો કોઈ નોંધ થતી હોય તો આપણા માટે તે નોંધ એકત્રીસ ત્રણ બે હજાર સોળ સુધી થઈ નથી એ પ્રમાણે સમજીને બેન્ક સિલકમેળ તૈયાર કરવાનો છે આપણે કરવાનું શું છે જો કોઈ વ્યવહાર ઉધાર ના થયો હોય તો ઉધાર કરવાનો છે અને જો કોઈ વ્યવહાર જમા ના થયો હોય તો જમા કરવાનો છે તો આપણું બેંક સિલક મેળ તૈયાર થઈ જશે આગળ વાત કરી એ પ્રમાણે જો આપણી પાસે રૂપિયા આવે તો આપણે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા એન્ટ્રી થાય જો આપણી પાસેથી રૂપિયા જતા હોય તો રોકડ મેળમાં જમા અને પાસબુકમાં ઉધાર બાજુ એન્ટ્રી થાય રોકડ મેળ મુજબ બેંક સિલક હોય તો ઉધાર બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી દેખો હવે દાખલાની શરૂઆત કરીએ સ્ટાર્ટિંગમાં એકત્રીસ ત્રણ બે હજાર સોળ ના રોજ રમેશનો રોકડ મેળ દસ હજાર રૂપિયાની બેંક સિલક દર્શાવે છે તો સૌથી પહેલી લાઇનમાં આવશે રોકડ મેળ મુજબ બેંક સિલક એની ઉધાર બાકી હોય તો રોકડ મેળ મુજબ બેંક સિલક કેટલા રૂપિયા લખી છે દસ હજાર તો દસ હજાર ઉધાર બાજુ લખી કાઢ્યા ત્યારબાદ લખ્યું છે એકત્રીસ ત્રણ બે હજાર સોળ ના રોજ ગ્રાહકો પાસેથી મળેલા પરંતુ બેંકમાં ભરવાના બાકી રહી ગયા હવે ગ્રાહકો પાસેથી રૂપિયા મળ્યા છે હવે ગ્રાહકો પાસેથી રૂપિયા એટલે કે ચેક મળ્યો હોય ને તો ચેક મળે એટલે સૌથી પહેલાં ખબર વેપારીને પડે કેમ કે ગ્રાહકો ચેક કોને આપી જશે વેપારીને આપી જશે તો વેપારી પાસે પૈસા આવે ને એટલે વેપારી તરત જ રોકડ મેળમાં ઉધાર કરી દેશે મતલબ કે એન્ટ્રી રોકડ મેળમાં ઉધાર બાજુ થઈ ગઈ છે પણ પાસબુકની અંદર જમા નહીં થઈ હોય કેમ કે ચેક બેંકમાં ભરવામાં આવ્યા નથી તો આપણે અહીંયા લખીએ કે બીજા નંબરના વ્યવહારની અંદર શું થશે કે ગ્રાહકો પાસેથી મળેલા પરંતુ બેંકમાં ભરવાના રહી ગયા એટલે રોકડ મેળમાં ઉધાર કર્યા છે પણ પાસબુકમાં જમા કરવાના શું થઈ ગયા છે રહી ગયા છે તો આપણે પાસબુકમાં જમા કરી દીધા એટલે પાંચ હજાર રૂપિયા બેંક સિલક મેળમાં શું કરી દીધા જમા બાજુ લખી કાઢ્યા એના પછી લખ્યું છે જ્યારે સાત હજારના લખેલા ચેક હવે દેખો આટલી વાક્ય રચના પરથી આપણને ખબર પડી જોઈ જોઈએ કે લખેલા ચેક છે એટલે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે જવાના છે આપણે એટલે વેપારી સમજવાનું કે આપણી પાસેથી રૂપિયા જવાના છે એટલે રોકડ મેળમાં જમા બાજુ નોંધ થાય અને પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થાય આગળ વાંચું તો શું લખ્યું છે કે જ્યારે રૂપિયા સાત હજારના લખેલા ચેક બેંકમાં એકત્રીસ ત્રણ બે હજાર સોળ સુધી રજૂ થયા નથી એટલે આપણે ચેક લખ્યા એટલે સૌથી પહેલાં ખબર આપણને પડી એટલે આપણે રોકડ મેળની જમા બાજુ એટલે કે વ્યય બાજુ એન્ટ્રી કરી દીધી કે ભાઈ ચાલો આપણે આ પાર્ટીને ચેક લખ્યો છે રોકડ મેળમાં નોટ કરી દીધી પાર્ટીને સમજી લો ચેક બી આપણે આપી દીધો હશે પણ જ્યાં સુધી સામે જે બી પાર્ટીને આપણે ચેક આપીએ છીએ તે બેન્કમાં રજૂ નહીં કરે ત્યાં સુધી તો બેંકવાળા એને રૂપિયા આપશે જ નહીં એટલે ત્યાં સુધી તો પાસબુકમાં એન્ટ્રી થશે જ નહીં તો આપણે એકત્રીસ ત્રણ બે હજાર સોળનો બેન્ક સિલકમેળ તૈયાર કરીએ છીએ તો એકત્રીસ ત્રણ બે હજાર સોળ સુધી બેંકમાં ચેક રજૂ જ થયો નથી એટલે આપણે લખી દીધો છે એટલે આપણે રોકડ મેળમાં જમા બાજુ એન્ટ્રી કરી દીધી છે પણ પાસબુકમાં ઉધાર થયો નથી તો બેન્ક સિલકમેળમાં આપણે એને ઉધાર કરી દઈએ અને વિગતમાં લખીશું લખેલા પરંતુ રજૂ નહીં થયેલા ચેક કેટલા રૂપિયાના સાત હજાર રૂપિયાના છેલ્લો એક વ્યવહાર આપ્યો છે કે રૂપિયા આઠ હજારનો ચેક બેન્કમાં ઓગણત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ ભરેલ હવે ચેક ભરવામાં આવે એટલે બેન્કમાં રૂપિયા આવશે એટલે આપણે શું એન્ટ્રી કરીશું રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા આ બંને એન્ટ્રી કમ્પ્લીટ છે અને થઈ ગઈ છે રોકડ મેળમાં ઉધાર બી થઈ ગયા અને પાસબુકમાં જમા બી થઈ ગયા એટલે રૂપિયા આપણી પાસે આવ્યા એ રીતે આપણે અને બેંકે બંને વે એન્ટ્રી કરી લીધી પણ આ ચેક શું થયો છે નકારાયો છે હવે ચેક નકારાય એટલે ઓપોઝિટ એન્ટ્રી થાય આપણી પાસેથી રૂપિયા જશે જે રૂપિયા ચેક ભરવાથી આવ્યા છે ચેક નકારાશે તો તે રૂપિયા આપણા પાસેથી જશે એટલે બેંકની પાસબુકમાંથી બી જશે અને રોકડ મેળમાંથી બી જશે તો એની બે એન્ટ્રી થશે પાસબુકમાં ઉધાર અને રોકડ મેળમાં જમા પણ શું લખ્યું છે અંદર તેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે એટલે પાસબુકમાં ઉધાર થઈ ગયા છે પણ રોકડ મેળમાં નોંધ કરવાની બાકી છે મતલબ રોકડ મેળમાં જમા થયા નથી તો આપણે જ્યારે બેંક સિલક મેળ બનાવીશું ત્યારે રોકડ મેળમાં કઈ બાજુ લખી કાઢીએ જમા બાજુ તો અહીંયા લખવામાં આવશે ત્રીજા નંબરની એન્ટ્રીની અંદર કે નકારાયેલ ચેક જે રોકડ મેળમાં નોંધેલ નથી કેટલા રૂપિયાનો ચેક છે આઠ હજાર છે બરાબર પાછળનો ઝીરો હટાવી દેજો આઠ હજારનો ચેક છે હવે બધા વ્યવહારો પતી ગયા છે હવે બધા વ્યવહારો પતી ગયા છે તો હવે આપણે ટોટલ કરીશું દેખો ઉધાર અને જમા બંને બાજુ લખેલી છે તો આપણે જોઈ લેવાનું કઈ બાજુનું ટોટલ વધારે છે ઉધાર બાજુનું ટોટલ કરીશ તો દસ અને સાત સત્તર હજાર છે જમા બાજુનું ટોટલ કરીશ તો પાંચ અને આઠ તેર હજાર રૂપિયા છે ઉધાર બાજુનું ટોટલ કરીશ તો આ દેખો દસ અને સાત સત્તર હજાર અને જમા બાજુનું ટોટલ કરીશ તો આ પાંચ અને આઠ બંનેનું ટોટલ કેટલું છે તેર હજાર તો જે બાજુનું ટોટલ વધારે હોય તે બંને બાજુ લખી કાઢવાનું એટલે બંને બાજુ આપણે કેટલા રૂપિયા લખી કાઢ્યા સત્તર હજાર હવે એમાંથી જમા બાજુનું ટોટલ ઓછું છે તો આ સત્તર હજાર જે ટોટલ થયું એમાંથી ઉપરના તેર હજાર માઇનસ કરી દીધા તો તફાવતની રકમ કેટલી આવી ચાર હજાર રૂપિયા આ ચાર હજાર રૂપિયા જે તફાવતની રકમ આવી છે તે શું ગણવામાં આવશે પાસબુક મુજબ જમા બાકી બચી છે એટલે આપણે એને શું નામ આપીશું બેંક સિલક જો ઉધાર બાજુ બચી હોય તો આપણે એને શું નામ આપત બેંક ઓવરડ્રાફ્ટ પાસબુકમાં હંમેશા ઓપોઝિટ હોય તો પાસબુકની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને જમા બાકી એટલે શું ગણવામાં આવશે બેંક સિલક તો આ પ્રમાણે આપણે આગળ દાખલાઓનો અભ્યાસ કરીશું તમે આ વિડિયો બે વખત ત્રણ વખત જોજો અને આની અંદર જે નિયમો સમજાવવામાં આવ્યા છે તે તમારા ચોપડામાં બી લખી કાઢજો કે જ્યારે જ્યારે તમે આ દાખલાની ગણતરી કરો ત્યારે તમને તે શું રહે યાદ રહે થેન્ક યુ સ્ટુડન્ટ